नमस्कार, अत्यार सुधीना तमाम खास समाचारों साथे हूँ छू झरणा। आखरे जयरासिंह परमारे कांग्रेस तो साथ 37 वर्ष बाद छोड़ो छे, तरह जयरासिंह ने भाजपा में जोड़ावा आमंत्रण आपवामां आव्युं छे। जयरासिंह स्वागत माटे सौ कोई तैयार होवानुं कह्युं छे। धारासभ्य हितू कनोडियाए तेओए कह्युं छे कि जयरासिंह वेदना आप सौ कोईए जोई छे, सारा लोको भाजपमां आवे तेमनुं स्वागत होवानुं हितू कनोडियाए जणाव्युं। उल्लेखनीय छे के सवार पड़तानी साथे जे जयरासिंह परमार आजे फरी एक वार समाचारों में हता अने आ वखते तेओए फाइनली ए निर्णय करी लीधो अने जाहिर करी देवामां आव्युं के तेओ कांग्रेस तो साथ छोड़ी रह्या छे। 37 वर्ष सुधी कांग्रेस में सेवा आप्या बाद आखरे जयरासिंह निर्णय करवो पड्यो अने त्यारबादथी लगातार अटकळो तेज थई छे कि गमे ते समये जयरासिंह हवे भाजपमां जोड़ाई शके छे। त्यारे आ अंगे ईडरथी धारासभ्य हितू कनोडियाए पण एक निवेदन आप्युं छे, जेओए जणाव्युं छे कि जयरासिंह जेवा नेताओ एटले के सारा नेताओ भाजपमां जोड़ाय त्यारे तेमनुं स्वागत छे। उल्लेखनीय छे कि जयरासिंह छेल्ला घणा समयथी सोशियल मीडिया पर पक्षना नामे बड़ापो पण काढी रह्या हता अने गईकालनुं तेमनुं सूचक ट्वीट ए तरफ इशारो करी रह्युं हतुं कि तेओ गमे ते समये हवे कांग्रेसने अलविदा कही शके छे। त्यारे जयरासिंहने भाजपमां जोड़ावा आमंत्रण आपवामां आवी रह्युं छे अने स्वागत माटे सौ कोई तैयार होवानुं हितू कनोडिया जणावी रह्या छे। उल्लेखनीय छे कि 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે અને તે સમયે કોંગ્રેસના મજબૂત નેતાઓ ભાજપમાં જોડાય ત્યારે ભાજપ સ્વાગત કરવા તૈયાર જ હોય, તો હવે જયરાસિંહ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો પણ તેજ થઈ ચૂકી છે। આવો સાંભળીએ કે આખરે હિતુ કનોડિયાએ શું કહ્યું। જો જયરાસિંહભાઈ આવે तो એમનો ખૂબ ખૂબ આવકાર કરીશું। પાર્ટી થી જ્યારે માણસ કોઈ કંટાળી ગયો હોય અને જો આવે અમારી પાસે તો નેચરલી અમે એમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ। અને એમણે જે એમની દિલની ભડાસ છે એ તો આપ સૌએ જાણી છે અને એક ટ્રેન્ડ જ જાણે થઈ ગયો છે, એટલા બધા ત્યાંના લોકો કંટાળી ગયા છે કે બધા લોકો ભાજપ તરફી આવવાની એક પ્રયાસ કરી રહ્યા છે બધા, અને સૌનું સ્વાગત કરવા માટે વિકાસના કામ માટે અને પાર્ટી આગળ વધે સરસ રીતે સારા લોકો સાથે જોડાય એમાં પાર્ટી હંમેશા તત્પર રહી છે। જયરાસિંહ ભાજપમાં ગમે તે સમયે જોડાઈ શકે છે, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પાર પાડ્યું છે આ ઓપરેશન। તો કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જે પ્રકારે મુલાકાત કરી હતી તેમના નિવાસસ્થાને, ત્યારથી લગાતાર એવી અટકળો તેજ થઈ હતી કે ગમે તે સમયે જયરાસિંહને ભાજપમાં જોડાવા માટે આહવાન કરવામાં આવી શકે છે। છેલ્લા ઘણા સમયથી જયરાસિંહ પાર્ટીથી નારાજ પણ હતા અને તેઓએ દેવુસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી। તો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક ઝટકો લાગ્યો, આખરે જયરાસિંહ પરમારે કોંગ્રેસને બાય બાય કરી દીધું। એટલું જ નહીં, ભાજપમાં જોડાવાના સ્પષ્ટ સંકેતો પણ આપ્યા। કોંગ્રેસમાંથી રાજીનામાની જાહેરાત કરતા જયરાસિંહ પરમાર અત્યંત લાગણીશીલ થયા અને ગળગળા થઈને કહ્યું કે 37 વર્ષ કોંગ્રેસમાં રહ્યો અને આજે આ દરજ્જે પહોંચવું પડ્યું અને એનું મને દુઃખ છે। જયરાસિંહે કોંગ્રેસમાં અંદરોઅંદરની ખેંચતાણ અને સતત ઉપેક્ષા કરવાની વૃત્તિ હાવી હોવાથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો। જયરાસિંહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ ખૂબ જ ગુમાનમાં રાચે છે અને આવડતવાળા નેતાઓ આગળ ન નીકળી જાય એ માટે તેઓની અવગણના કરે છે। જયરાસિંહ વારંવાર 3-4 નેતાઓ પર પ્રહાર કરતા દેખાયા, જોકે તેઓના નામ તેમણે જાહેર ન કર્યા। મનાવવાના પ્રયાસ થયા હોવાના જગદીશ ઠાકોરના દાવાને પણ જયરાસિંહે નકાર્યો, ઉપરાંત ભૂક્કા કરી નાખીશુંવાળા જગદીશ ઠાકોરના નિવેદનને વખોડ્યું। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે એક મોટો ઝટકો છે, તો બીજી તરફ જયરાસિંહે આપેલા સંકેત મુજબ ભાજપને મોટો ફાયદો થઈ શકે છે। જયરાસિંહે કાર્યકરો અને સમર્થકોને ખુલ્લો પત્ર પણ લખ્યો છે, જેમાં પોતાની નારાજગી અને કોંગ્રેસની સ્થિતિનું વર્ણન કર્યું છે। તો 37 વર્ષ સુધી એક જ પક્ષમાં જોડાયેલા રહેવું અને તેને વફાદાર રહેવું અને ત્યારબાદ જ્યારે આ પક્ષને અલવિદા કહેવામાં આવે ત્યારે
કેવી લાગણી થાય છે તેનું ઉદાહરણ આજે જયરાસિંહના ચહેરા પર જોવા મળ્યું. તેઓ જ્યારે કોંગ્રેસને આજે તેમણે ફાઇનલ અલવિદા કહી દીધું છે ત્યારે તેઓ સ્પષ્ટ રીતે ખૂબ જ ઉદાસ પણ જોવા મળ્યા હતા અને ગળગળા થઈ ગયા હતા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ પાર્ટી છોડ્યા બાદ ખુશ નથી અને તેઓએ પાર્ટીનું જે વર્તન છે તેનાથી પણ તેઓ ખુશ નથી. તો એનએસયુઆઈના સમયથી જયરાસિંહે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને તેઓએ જ્યારે પાર્ટી છોડી ત્યારે જાણે તેઓનો માનો સાથ છોડી રહ્યા હોય તેવી લાગણી ના માત્ર તેઓને પરંતુ તેમના પત્નીને પણ થઈ હતી. તેમના પત્ની પણ જે છે તેઓ કેમેરા સામે ભાવુક થઈ ગયા હતા. કોંગ્રેસ પક્ષનો આટલા વર્ષનો સાથ છૂટતા પતિ પત્ની બંને ભાવુક થતા દેખાયા. એક તરફ જ્યાં ગઈકાલથી જે સંકેતો આપ્યા હતા અને ત્યારબાદ જયરાસિંહે આજે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી અને તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે લડવા નહીં માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું. તેઓ એક લેટર બહાર પાડ્યો અને કોંગ્રેસ અલવિદા કહ્યું. જોકે ત્યારબાદ તેઓએ મીડિયા સાથે વાતચીત કરી પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં પણ તેઓ ગળગળા થતા દેખાયા. તેઓ વાતચીત દરમિયાન લગાતાર ઉદાસ દેખાઈ રહ્યા હતા અને તેમની આંખોમાં ગમે ત્યારે આંસુ આવી જશે તેવો તેમનો ચહેરો સ્પષ્ટ ચાળી ખાતો હતો. ન માત્ર તેઓ પરંતુ તેમના પત્ની પણ તેમની સાથે વર્ષોથી જોડાયેલા છે અને જયરાસિંહના કોંગ્રેસ પક્ષ છોડવાના આ નિવેદન બાદ તેમના પત્ની પણ ખૂબ જ ભાવુક થતા દેખાયા. આટલા સમયથી એક જ પાર્ટી સાથે જોડાયેલા રહેવું, તેને વફાદાર રહેવું અને તેના માટે કામ કરવું અને ત્યારબાદ અચાનક કોંગ્રેસના અન્ય નેતાઓની અવગણનાથી અને નિષ્ક્રિયતાથી જ્યારે પાર્ટી છોડવાનો નિર્ણય કરવો પડ્યો ત્યારે તેમના માટે એ કેટલો મોટો નિર્ણય હતો.